આપના ટાઈમ માં આયકા માં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતરા ખાની હવે આજે આપણે વાત કરશું કે YouTube માં જે થંબનેલ જે હોય ને એ થંબનેલ માં તમારો ફોટો કેવી રીતે મૂકવો રાઈટ તમે જોતા હશો કે બધા થંબનેલ ને પોત પોતાનો ફોટો મૂકતા હોય છે તો ભાઈ ફોટો કેવી રીતે મૂકવો જોઈએ એના વિશેની આપણે આજે વાત કરશું ખૂબ જ જોરદાર વસ્તુ છે અને ખૂબ જ ઈઝી છે એટલું કે ડિફિકલ્ટ નથી બરોબર પણ એની પહેલા આપણે એક આપણે એક આપણે ગુજરાતનું ટેલેન્ટ જે છે ને એ ગુજરાતના ટેલેન્ટને પ્રમોટ કરી લઈએ જે ભાવિન વાઘેલા કરીને સ્ટુડન્ટ છે જબરજસ્ત તબલા પ્લેયર છે એનું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે એ ઇન્સ્ટાગ્રામ પેજ તમે લિંક જે છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તમે જુઓ જબરજસ્ત તબલા વગાડે છે અને આપણે આવા ટેલેન્ટને આગળ વધારવું જોઈએ તો તમે એના ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરો ફોલો કરો બરોબર તો એ ભવિષ્યમાં ક્યારેક બહુ મોટો તબલા પ્લેયર થશે તો આપણને હંમેશા યાદ રાખશે કે સર તમારા કારણે કે આપણા ગુજરાતી આટલો સપોર્ટ મળે જેના કારણે આટલો આગળ વધ્યો છે બરોબર તો મારી બધા છે કે તમે એના જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો કરજો ઠીક છે હવે વાત કરીએ કે ભાઈ થમનેલ કેવી રીતે બનાવવું જોઈએ થમનેલની ની અંદર તમારો ફોટો કઈ રીતે મૂકવો જોઈએ સૌથી પહેલી વસ્તુ તેના માટે મારે તમને મોબાઈલ સ્ક્રીન તરફ લઈ જવું પડશે ઠીક છે તો ચલો આપણે મારી મોબાઈલ સ્ક્રીન તરફ જઈએ તો જોઈશું આપણે અહીંયા મારી મોબાઈલ સ્ક્રીન છે બરાબર હવે હું જે કહું છું કે ભાઈ આપણો જે તમારો ફોટો જે છે એ ફોટો તમારે તમારે થમનેલમાં મૂકવો હોય તો એમાં શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો તમારે તમારું કટઆઉટ બનાવવું પડે બરાબર કટઆઉટ એટલે શું તમને ખબર પડી જશે તમને કહું તમારી આજુબાજુનું પાછળનું જે બેકગ્રાઉન્ડ જે છે ને એ બેકગ્રાઉન્ડ તમારે રીમૂવ કરી દેવાનું એને કટઆઉટ કહેવાય બરાબર છે તો આ પિક્સ આર્ટ કરીને એપ્લિકેશન છે જુઓ તમે પણ તમારા મોબાઈલમાં પિક્સ આર્ટ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો આપણે બધા કોઈ પ્રમોશનલ વિડીયો નથી બરાબર હું એપ્લિકેશન એપ્લિકેશનનો યુઝ કરું છું તો પિક્સ આર્ટ કરીને જે છે એ મેં એપ્લિકેશન અહીંયા આગળ ખોલી દીધી હવે પિક્સ આર્ટ હું અહીંયા એપ્લિકેશન ખોલીશ તો પછી આપણે આગળ શું કરવાનું છે તો પછી આગળ તમે જોશો તો અહીંયા પ્લસની નિશાની છે ને જે જો પર મારો અંગૂઠો છે ને ત્યાં આગળ તે પ્લસની નિશાની પર મેં ક્લિક ક્લિક કર્યું તો અહીંયા લખ્યું આવ્યું સિલેક્ટ મોર ફોટોસ જો અહીંયા લખેલું છે સિલેક્ટ મોર ફોટોસ તો એ સિલેક્ટ મોર ફોટોસ પર હું ક્લિક કરીશ તો હવે અહીંયા આગળ મારે અહીંયાથી મારા ગેલેરીમાં ચેક કરવાનું કે મારે કયો થમનેલ બનાવવો છે બરાબર છે તો એના માટે હું ચેક કરીને ધારો કે આ અયાન છે અયાનનો ફોટો છે મેં લઈ લીધો અહીંયાનો ફોટો લઈ અને મેં અહીંયા ડન કરી દીધું ઠીક છે ડન કરી દઈએ ચલો તો ડન કરી દીધો અયાનનો ફોટો અહીંયા આવી ગયો જો અહીંયા બધાને દેખાતો હશે તો અયાનના ફોટા પર હું ક્લિક કરું છું ઠીક છે તો હવે આનું મારે કટઆઉટ બનાવવું છે આ આયાનનો જે ફોટો જે છે એટલે કે આયાનની આ પાછળનું જે બધું બેકગ્રાઉન્ડ જે છે એ બેકગ્રાઉન્ડ મારે રીમૂવ કરી દેવું છે તો હવે મારે આ બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવું હોય તો અહીંયા જો જમણી બાજુ નીચે કટઆઉટ નામનો ઓપ્શન છે બધાને દેખાતો હશે મારી આ આંગળી છે ત્યાં આગળ તો એ કટઆઉટ પર હું ક્લિક કરીશ તો કટઆઉટ પર મેં ક્લિક કર્યું હવે આ કટઆઉટ પર મેં ક્લિક કર્યા પછી નીચે ઓપ્શન આવે છે જો પર્સન છે ફેસ છે ક્લોથ છે સ્કાય છે હેડ છે એટલે શું કહેવા માંગે છે કે તમારે શાનું કટઆઉટ જોઈએ છે એટલે હું કહીશ કે મને આ આખો માણસ જોઈએ છે એટલે કે મને આખો પર્સન જોઈએ છે તો આ પર્સન ઉપર હું ક્લિક કરીશ તો આ પર્સન ઉપર હું ક્લિક કરીશ ને જો તો એ જેટલો માણસ છે ને આખો લાલ 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 થઈ ગયો બરાબર હવે લાલ લાલ થઈ ગયો તો આપણે એટલું કર્યા પછી થોડુંક એમાં એડિટિંગ કરવું પડશે એટલે મને ઝૂમ કરીશ અને જે એક્સ્ટ્રા ભાગનો જે લાલ હોય ને એ મારે કરવાનો તો આ ઇરેઝ ઓપ્શન જે છે ને એ ઇરેઝ ઓપ્શન પર હું ક્લિક કરીશ અને આ બધું જે એક્સ્ટ્રા જે લાલ જે છે ને જો એ બધું તમને દેખાતું હશે નીકળતું હશે એવું બરાબર લાલ બધું નીકળતું જાય છે બરાબર જો અહીંયા લાલ પગ જે છે એ પાછું સ્કિન કલરનો થઈ ગયો તો મારે રિસ્ટોર કરવું પડે એ પાછું કરવું હોય લાલ તો રિસ્ટોર કરી દેવાનો રિસ્ટોર કરીને પાછું કરીશ એટલે મારો પગ જે છે એ આખો લાલ થઈ ગયો બરાબર એટલે ઝૂમ કરી કરીને તમે લોકો જ્યાં જ્યાં એક્સ્ટ્રા લાલ કલર હોય એ તમે ઇરેઝની મદદથી કાઢી શકો છો રાઈટ હવે આ ધારો કે રેડી થઈ ગયું છે તો હવે ધારો કે આ મારે કટઆઉટ જોઈએ છે તો હવે હું સેવ બટન પર હું ક્લિક કરીશ તો હવે સેવ બટન ઉપર હું ક્લિક કરીશ એટલે જુઓ આ અયાનનો ફોટો ખાલી આવી ગયો અને બેકગ્રાઉન્ડ બધું ગાયબ થઈ ગયું બરાબર બધું ગાયબ થઈ ગયા પછી મારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ એટલે આ આયાનનો ફોટો જે છે એ હવે મારી અહીંયા નીચે સેવ બટન છે તો સેવ બટન પર હું ક્લિક કરીશ તો આ સેવ બટન પર મેં ક્લિક કર્યો ઠીક છે તો ડાઉનલોડ ફોટો આવી જશે ચાલો તો હવે જોઈશું તો આ ફોટો મારા ગેલેરીમાં આવી ગયો છે એટલે હું એ ડંક કરી દઉં છું હવે જોઈશું તો મારો ફોટો અહીંયા ગેલેરીમાં આવી ગયો છે જોજો ગેલેરીમાં હું ખોલીશ તો અયાનનો ફોટો આવી ગયો છે જો પાછાનું બધું બેકગ્રાઉન્ડ ગાયબ થઈ ગયું બ્લેક થઈ ગયું છે પાછળનું બધું બેકગ્રાઉન્ડ એટલે આ કટઆઉટ કહેવાય કટઆઉટ એટલે શું કટઆઉટ એટલે આપણે અયાનનો ખાલી અયાનને જ પહેલાં પેપરમાંથી કાપી લીધો કાતરથી એનો મતલબ એવો થયો ભાઈ કટઆઉટ કરી નાખ્યું હવે આ કટઆઉટને આપણે થમદેલમાં મૂકવાનું છે તેના માટે હું જે વેબસાઇટ યુઝ કરું છું એ છે કેનવા બરાબર તો કેનવામાં શું કરવાનું તો ફોર એક્ઝામ્પલ અહીંયા ગૂગલમાં જઈ સફારીમાં હું કેનવા લખીશ બરાબર તો અહીંયા હું કેનવા લખીશ એટલે કેનવા વેબસાઇટ ખુલી જશે અને કેનવા વેબસાઇટ જેવી ખુલશે આરી તો હવે આની અંદર હું થમનેલ બનાવું છું બરાબર છે તમે જેમાં થમનેલ બનાવતા હોય જો તમારે ડિટેલમાં શીખવું હોય કે ભાઈ થમનેલ કેવી રીતે બનાવવું તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં મૂકી દેજો આપણે સો ટકા એના વિશે પણ થમનેલ બનાવીશું ઠીક છે તો પહેલાં તો પ્લસ કરશું યાર પ્લસની નિશાની મારે થમનેલ બનાવવું છે ને તો તમારે પહેલાં કેનવામાં એકાઉન્ટ બનાવવું પડશે ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ રૂપિયા નથી કેનવામાં તમારે એકાઉન્ટ બનાવવાના અહીંયા જે પ્લસ દેખાય છે હું પ્લસની નિશાની ઉપર ક્લિક કરીશ એટલે તમને એ પૂછશે કે તમારે શેના માટે બનાવવું છે તો તમે જોશો નીચે તો અહીંયા આગળ યુટ્યુબ થમનેલ લખેલું આવે છે આવી યુટ્યુબ થમનેલ તો એની ઉપર હું ક્લિક કરી દઈશ હવે એની પર મેં ક્લિક કરી દીધું એટલે હવે પૂછશે કે તમારે કઈ ટાઈપનું થમનેલ બનાવવું છે તો હવે ધારો કે હું કોઈ ફોટોઝ પર જાઉં છું ફોટોઝ ઉપર અને ફોટોઝ ઉપર જઈને આ વ્હાઈટ બેકગ્રાઉન્ડ જે છે આ ધારો કે બ્લેક બેકગ્રાઉન્ડ તો બે આ બ્લેક બેકગ્રાઉન્ડ મેં સિલેક્ટ કર્યું તો અહીંયા આવી ગયું તો મારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું અહીંયા આવી રીતે જો આવી રીતે મારે અહીંયા આગળ સિલેક્ટ કરવા એટલે આખો બેગ્રાઉન્ડ બ્લેક થઈ ગયું બરાબર હવે આની અંદર પેલો અયાનનો જે ફોટો છે મારે અપલોડ કરવો છે તો અહીંયા હું પ્લસમાં જઈશ પ્લસમાં જઈશ અને જે અપલોડ જે છે એ અપલોડમાં જઈશ તો અપલોડમાં જઈશ તો અપલોડમાં જઈ અને પછી એ જે અપલોડ મીડિયા જે છે ને એની પર હું ક્લિક કરીશ તો અપલોડ મીડિયા પર મેં ક્લિક કરીશ તો અહીંયા ડિવાઇસ લખેલું આવે છે આ જો ડિવાઇસ છે એ ડિવાઇસ પર હું ક્લિક કરીશ એટલે મારો ફોટો અહીંયા લખેલો આવશે ફોટો લાઇબ્રેરી તે ફોટો લાઇબ્રેરી પર હું ક્લિક કરીશ એટલે મારી લાઇબ્રેરી ખુલી ગઈ એમાં અયારનો ફોટો પહેલો જ છે એ હું ક્લિક કરીશ અને ઉપર જમણી બાજુ એડ લખેલું છે એડ તે એડ ઉપર હું ક્લિક કરીશ એટલે અયારનો ફોટો અહીંયા આગળ આવી ગયો જો અહીંયા આગળ અપલોડ થાય છે ધીમે ધીમે આ અયાનનું કટઆઉટ છે જે અહીંયા આગળ ધીમે ધીમે અપલોડ થઈ ગયું છે રાઈટ આપણે થોડીક રાહ જોઈએ એટલે ફટાક દઈને અપલોડ થઈ જ જશે બરાબર એટલે તમને ક્લિયર આ બધા મેં થાય તમે દેખાતા હશે બધા હું કેનવાની અંદર થંગલ બનાવું છું તમારે પણ જેમાં થંગલ બનાવવા તમે બનાવી શકો છો બરોબર અને કેનવામાં ડિટેલમાં તમારે જાણવું હોય તો પણ મને કહેજો આપણે સો ટકા એના વિશે વિડીયો બનાવી દઈશું પાંચ એક સેકન્ડ રાહ જોઈએ તો અપલોડ થઈ જશે બરોબર છે ચલો કટાબાટ ઢીંગ એટલે થઈ ગયા જ્યા આમાં નેટની સ્પીડ કદાચ અત્યારે હા જો થઈ ગયો અપલોડ બરાબર અપલોડ થઈ ગયો એની પણ હું ક્લિક કરું છું તો જો અહીંયા અહીંયાનો ફોટો આવી ગયો આ કટઆઉટ અહીંયા આગળ આવી ગયો જો એટલે મેં તમારે કટઆઉટ જ્યાં ગોઠવવું હોય ત્યાં ગોઠવાઈ ગયું જોયું આ કટઆઉટ આવી ગયું અહીંયા આગળ હવે કટઆઉટ આવી ગયા પછી તમારે ગમે તે અંદર અહીંયા જે લખવું લખી દેવાનું તો કે પ્લસ કરીને પછી તમારે જે લખવું હોય તમે લખી શકો છો એટલે કે તમારે પછી આગળ થમનેલ બનાવવાની પ્રોસિજર કરવાની આ ફક્ત મેં તમને આની અંદર એટલું બતાવ્યું કે તમારે થમનેલમાં ફોટો કેવી રીતે મૂકવો જોઈએ બરાબર તો એ તમને અહીંયા બતાવી દીધું છે જો તમારે કેનવામાં ડિટેલમાં સમજવું હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં લખજો આપણે એના વિશે વિડીયો બનાવી દઈશું આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ તમારા થમનેલમાં તમારો ફોટો કેવી રીતે મૂકવો ઠીક છે બાય